સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં કાર્તક સુદ 11 ભવ્ય તુલસી વિવાહ યોજાશે। પ્રથમ વખત અહીં 2 દિવસ માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે। આજે પ્રથમ દિવસે યજમાન પરિવાર દ્વારા મંદિર પર ધ્વજા ચડાવવામાં આવી શામળાજી સમક્ષ લગ્નનું પડીકું પણ મુકાયું હતું। લગ્નની વિધિના ભાગરૂપે ઠાકોરજીને મામેરું પણ પૂરવામાં આવશે। તે ઉપરાંત 23 નવેમ્બરે વાજતે ગાજતે ભગવાનના લગ્ન પણ કરાશે। તુલસી વિવાહને લઈ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રથમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા, જ્યારે અહીં દર્શન અર્થે ઉમટેલા ભક્તો જાણે સ્વયં ભગવાનની લગ્નની વિધિના સાક્ષી બની રહ્યા હોય તેવી ધન્યતા અનુભવી રહ્યા છે। દીકરા દીકરીનું લગ્ન કરતા હોય, મામેરું છે, આણું છે, શોભાયાત્રા તો ના કહેવાય પણ વરઘોડ અમે ઠાકોરજીને વર્ણાગી કાઢીશું। જેમ આપણે દુલ્હો તૈયાર કરીને જઈએ છીએ એમ ઠાકોરજીને સુંદર શિંગાર સાથે સજાવીને લાવીશું। અમે બહુ જ ઉત્સાહ છે બહુ, અને બધા ચાર્ટર પ્લેન કરીને અમેરિકાથી આવ્યા છે। એવું નથી કે અહીં છે, કોઈ પૈસા પાછા નથી જોયું, ધર્મ પાછા જોયું છે। ધર્મ એ જ મોટી વસ્તુ છે, જેને રામવાળા, જેને કૃષ્ણવાળા, એને બધા વાળા। ભગવાન શ્રી કૃષ્ણનું વિવાહ શરૂ થશે, ભગવાન લગ્ન શરૂ થશે અને ત્યાર પછી આપણા સેવકોના, ભગવાનના ભક્તોના લગ્ન શરૂ થશે। અમદાવાદના શહેર કોંગ્રેસ પ્રમુખનું કોકડું ઉકેલાશે તે સૌથી મોટો સવાલ છે। શહેર પ્રમુખની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે। નીરવ બક્ષીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ માટે અલગ અલગ નામની પણ ચર્ચા છે। હિમંત સિંહ અને અમિત નાયક રેસમાં આગળ છે। ડોક્ટર જીતુ પટેલ અને ધમભાઈ પટેલ પણ રેસમાં છે। શહેર કોંગ્રેસ પ્રમુખ પદ માટે હિમંત સિંહ પટેલ હાઈકમાન્ડની પહેલી પસંદ હશે। હાલ હિમંત સિંહ પટેલને રાજસ્થાન ચૂંટણીની મોટી જવાબદારી મળી છે, તો આ નામની અટકળો પર કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકનું પણ નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે પક્ષ જે જવાબદારી સોંપશે તે નિભાવીશ, 15 વર્ષથી પક્ષમાં કાર્યરત છું, ઓબીસી સમાજમાંથી આવે છે ડોક્ટર અમિત નાયક। ડૉક્ટર અમિત, વાત કરીએ, આપ કોંગ્રેસના પ્રવક્તા પણ છો અને જે કોકડું સતત ઘણા સમયથી ઉકલાતું નહોતું એ ઉકલાવા તરફ જઈ રહ્યું છે, એમાં આપ પણ એક મુખ્ય કિરદારમાં આવી રહ્યા છો અમિત નાયક, કે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે, કારણ કે એક સૌથી મોટું શહેર છે, સૌથી મોટું મહાનગર છે અને એના પણ શહેર પ્રમુખ તરીકે ઇલેક્શન પણ નજીક આવી રહ્યા છે, શું હજી સત્તાવાર ક્યારે જાહેરાત થશે અને આપની પસંદગીની કંઈક વાત પણ ચાલી રહી છે? સૌપ્રથમ તો આપનો આભાર પ્રણવભાઈ, પણ હું સ્પષ્ટતા કરવા માગું કે ક્યારેય કોઈ પણ પ્રકારની દાવેદારી મેં પણ નથી કરી, અન્ય કોઈ આગેવાને પણ નથી કરી। અમારા પક્ષની વિચારધારા જ છે સાથે લઈને ચાલુ, લોકોને સેન્સ લેવી, અને અમારામાં એક વ્યક્તિગત અભિગમ એવો હોય છે અમારી પાર્ટીમાં કે તમે મોકળાશથી ખુલ્લા મને ચર્ચા કરી શકો છો પાર્ટીના નેતૃત્વ સાથે, મોડી મંડળ સાથે અને હાઈકમાન્ડ સાથે। વાત કરું સંગઠનના બદલાવની, પરિવર્તન સંસારનો નિયમ છે, કોઈ પણ પક્ષ હોય આંતરે દિવસે આંતરે વર્ષે એમાં પરિવર્તન આવતા હોય છે, નવું સંગઠન બનતું હોય છે, નવું નેતૃત્વ મળતું હોય છે અને એના પરિણામે જ પાર્ટીને ક્યાંક ઊંચાઈ પર લઈ જવા માટે પ્રયાસ થતા હોય છે, પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયાસ થતા હોય, કોઈ પણ હોદ્દેદાર હોય, કોઈ પણ કાર્યકર્તા હોય પ્રણવભાઈ, એક એની એક સૌભાગ્ય કહેવાય, તમે જે પક્ષ માટે 15-15 કલાક આપો છો, કામ કરતા હોય પક્ષ, તમારી જવાબદારી, તમારો રોલ એ પક્ષ નક્કી કરે। જો અમિત નાયકમાં પક્ષ કોઈ જવાબદારી કે કોઈ રોલ નક્કી કરશે, મારો પક્ષ કોંગ્રેસ પાર્ટી મારું હાઈકમાન્ડ નક્કી કરશે મારે કયા રોલમાં ફીટ થવું, અને જો એ રોલમાં ક્યાંક અમિત નાયક ફીટ બેસતા હશે, શહેર પ્રમુખ તરીકે બી પક્ષ મને આદેશ આપશે કે ભાઈ તમારા નેતૃત્વ લેવાનું છે, તો હું મારા પક્ષ સાથે પૂરી ખંતથી, પૂરી મહેનતથી, લાગણીથી, પ્રામાણિકતાથી હું કોઈ પણ જવાબદારી નિભાવતો હોઉં, પક્ષ મને કહેશે કે આ તમારો રોલ છે, આ રોલ તમારે નિભાવવાનો છે, આ કિરદાર તમારે નિભાવવાનો છે, 100% હું નિભાવવા તૈયાર છું। હું માનું છું અમદાવાદ શહેરમાં છેલ્લા 25 વર્ષથી ક્યાંક ને ક્યાંક હિન્દી સમાજના આગેવાનોને નેતૃત્વ મળ્યું, પાટીદાર સમાજના આગેવાનોને નેતૃત્વ મળ્યું, વણિક સમાજના આગેવાનોને નેતૃત્વ મળ્યું, બ્રાહ્મણ સમાજના આગેવાનોને નેતૃત્વ મળ્યું, ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજને અને એવા જે બીજા અન્ય સમાજ છે, ક્યાંક પક્ષ એવા સમાજને બી આગળ કરશે, નેતૃત્વ આપશે, હું એવું માનું છું। મેં પહેલાં બી કીધું, હું ઓબીસી સમાજમાંથી આવું છું, શિક્ષિત છું, ડૉક્ટર છું, મેં ક્યારેય પક્ષ જોડે કોઈ માંગણી નથી કરી, પણ પક્ષને લાગશે કે ભાઈ અમદાવાદ શહેરમાં લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને અમદાવાદ શહેરની જે 2 લોકસભાની સીટો છે એમાં પક્ષે સારું પરફોર્મ કરવું હશે, એનાથી બી આગળ કોર્પોરેશનની ચૂંટણીઓ 2 વર્ષ બાદ આવવાની છે, તો પક્ષને અમદાવાદ શહેરમાં એક મજબૂત સ્થિતિમાં મૂકવું પડશે,
એ મજબૂત સ્થિતિમાં મૂકવા માટે પક્ષ નાતિગત સમીકરણો આગેવાનમાં જે નેતૃત્વ લીડરશિપના ગુણ હોય આક્રમકતા હોય એક છબી હોય કોઈ પણ આગેવાનની અથવા તો એનો જે શૈક્ષણિક લાયકાત હોય એની રાજકીય જે કારકિર્દી છે એમાં પક્ષ માટે કરેલા કામ આ બધાનું મૂલ્યાંકન સરવાળો બાદબાકી થતું હોય છે અને મને એવું લાગે છે કે સરવાળા બાદબાકીમાં ક્યાંય જો પક્ષને એવું લાગશે કે અમિત નાયક આ ટોટલમાં ફિટ બેસે છે મારું ટોટલ સૌથી સારું રહેશે અને પાર્ટી મને તક આપશે તો હું 100% મારી જવાબદારી સારી રીતે પ્રામાણિકતાથી એકદમ આક્રમકતાથી નિભાવીશ. કિરણ પંકજમાં કોના સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18, અમદાવાદ. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગુજરાત આવશે. 24 નવેમ્બરે મુકુલ વાસની ગુજરાત પ્રવાસે આવશે. લોકસભાની ચૂંટણીને લઈ બેઠક યોજશે. જિલ્લા અને તાલુકા પ્રમુખો સાથે બેઠક યોજશે. પ્રદેશ પ્રમુખ પણ બેઠકમાં હાજર રહેશે. તો સમાચારમાં આ સમય થયો છે વિરામનો. અબ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.